ગીતને લઈને એક વિવાદ થયો છે અને ઓસ્ટ્રેલિયાના એક યુવકે એવું કહ્યું છે કે આ ગીત મારું ગાયેલું હતું, ચોરી કરેલું ગીત છે. શું કહેશો સમગ્ર વિવાદ મામલે? એ ગીત કોપીરાઇટનો દાવો એમણે 2.5 વર્ષ પહેલાં કરેલો છે અને એ વખતે એમણે કોર્ટમાં એવું સાબિત કરવાની કોશિશ કરી હતી કે ગીત એમનું છે, પણ એ લોકો એવું કંઈ જ સાબિત ના કરી શક્યા કે ગીત એમનું છે, ગીત મારું જ છે. કારણ કે જો એવું સાબિત કરી શક્યા હોત તો એ જ સમયે એમનું ગીત ચાલ્યું હોત ને મારું ગીત ઉતરી ગયું હોત. એટલે તમે બધા 2.5 વર્ષથી મારા ગીતને જોઈ રહ્યા છો ને એટલો ને એટલો પ્રેમ આપી રહ્યા છો બસ, અને એટલે આવો ને આવો આપતા રહેજો અને ગીત જોતા રહેજો. ગઈકાલે કોર્ટે એવું કહ્યું છે કે આ ગીત હવે યુટ્યુબ પરથી હટાવી લેવાનું રહેશે અને તમારા પણ જે જાહેર કાર્યક્રમો છે ત્યાં ગીત ન ગાવા કોર્ટે આદેશ કર્યો છે. તમને ખબર હોય તો મને ખબર નહીં, કારણ કે મને તો કંઈ ખબર નથી કે નોટિસમાં શું લખ્યું છે, કારણ કે મેં કાગળિયા નોટિસ હજી વાંચી નથી કે નોટિસમાં શું લખ્યું છે. એટલે નોટિસ એકવાર અમે લોકો વાંચી લઈએ, મારા લોયરને બતાવી દઈએ અને એમાં જે લખ્યું છે એ પ્રમાણે અમે લોકો કઈ પ્રકારની કાર્યવાહી કરી શકીએ એ બસ લોયર કહેશે અને કોર્ટ કહેશે. એમ કેવા પ્રકારની કાયદાકીય લડત લડવાની રહેશે હવે અને મનુભાઈ સાથે શું વાતચીત થઈ છે? બસ એ તો હવે કાગળિયા વાંચી પછી ખબર પડે ને કે કયા પ્રકારની લડત લડવાની છે. પરંતુ તમારું પોતાનું ગીત હતું, હવે કોર્ટે તેવું કહ્યું છે કે યુટ્યુબ પરથી હટાવી લેવું, શું કહેશે? કોર્ટે એવું કીધું નથી, કારણ કે મારી સામે કોર્ટે કીધું હોત તો હું માને તે ભાઈ ઉતારી લેવાનું કીધું છે, એટલે મને ખબર નથી. જેણે સાંભળ્યું હોય કોર્ટે ઉતારી લેવાનું કીધું એને ખબર છે. ઓકે.